અમે કમલમનો ઘેરાવો કરીશું અમને રોકવામાં ન આવે બધા જ નિર્ણય કમલમથી કરવામાં આવે છે અમે આત્મવિલોપનની તૈયારી સાથે આવ્યા છીએ રૂપાલા હજી અડીખમ પ્રચાર સાથે સાથે શરૂ છે છે જ આંદોલન હવે કઈ દિશામાં આગળ વધી રહ્યું લઈને પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન વિક્રમસિંહ જાડેજા આપણી સાથે છે એમની સાથે વાત કરીએ બાપુ આંદોલન હવે કઈ દિશામાં જઈ રહ્યું છે ક્યાંક વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ આ તમામ વિરોધ નિષ્ફળ થતા લાગી રહ્યા છે અમે અમારું આંદોલન હજી ચાલુ છે અને ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી રદ તો થાય જ પણ બીજે ક્યાંય ઊભો ના રહે એ એક જ માગણી છે અમારે નથી કોઈ રાજકારણ સાથે ધરોબો કે નથી કોઈ પાર્ટી સાથે કોઈ કોઈ મતલબ નથી નથી કોઈ જ્ઞાતિ સાથે કોઈ વેર નથી અમે માત્ર માત્ર પહેલા જ દિવસથી આંદોલનથી માંડીને અત્યાર સુધી એક જ માગણી કરી છે કે ભાઈ માત્ર માત્ર રૂપાલાની ટિકિટ રદ કરો કારણ કે અમારી અસ્મિતા અને અમારા વટનો સવાલ છે ક્ષત્રિયોના અમે વોટના જોતા નથી કારણ કે અમે સામાજિક આગેવાનો છીએ અમે કોઈ ટિકિટ માટે લડતા નથી અમે સંકલન સમિતિ હોય કે ગમે તે હોય ગમે તે અમારા જે આગેવાનો છે કોઈ ટિકિટ માટે નથી લડતા અને આ આંદોલન આટલા દિવસથી ચાલી રહ્યું છે અને છતાં જો એ મોવડી મંડળ જો કંઈ કંઈ કરી નથી શકતા તો આ આંદોલન વધારેને વધારે ઉગ્ર બનતું જશે અને અમે અત્યારે અહિંસક અહિંસક માર્ગે અમે એનું આંદોલન કરી રહ્યા છીએ પણ મને બીક લાગે છે કે અમારામાંથી કોઈ હિંસા પર ઉતરી આવ્યું તો બહુ ખરાબ પરિસ્થિતિનું સર્જન ના થાય એ અમે સરકારને વિનંતી કરી છે કે એવું પગલું ના ભરો જલ્દીમાં જલ્દી નિર્ણય લો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે તાજેતરમાં રાજ શેખાવત જ્યારે ચીમકી પણ તેમને ઉચ્ચારી હતી કે કમલમમાં જઈને પોતાનો પ્રસ્તાવ રજૂ કરશે રાજ શેખાવત એમની રીતે સાચા છે એ કામ કરે છે અહિંસક રીતે અને જો એને ગમે ત્યારે મકરાણાએ મકરાણા એમની અટકાયત કરી માત્ર જોહરવાળા બહેનોને મળવાયા હતા તો અને જ્યાં રાસ શેખાવત જ્યાં અત્યારે કમલમનો ઘેરાવ કરે કે જે હિંસક રીતે કરે છે કે એમ તો નથી કીધું કે તલવાલે નીકળી ગયા છે તો છતાંય જો એ દમન કરવાની આ એક સરકારની રીત છે કે ભાઈ આમને દબાવો આંદોલન ગમે તે રીતે કચડી નાખો એવો સરકારનો પ્રયાસ હોય એવું લાગે છે ને અમારા ધીરજની એ પરીક્ષા લઈ રહ્યા હોય એવું અમને ફીલ થઈ રહ્યું છે ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે જો ધીરજની પરીક્ષા આજ પ્રકારે રહેશે તો શું પરીક્ષા આ રીતે જ તો અમે એનું કોઈ ગેરંટી નથી લેતા કે આગળ આ સમાજના દીકરાઓ શું કરશે જો અહિંસક માર્ગે ચાલે તો તો સારું છે પણ હિંસા પર ઉતરી આવે તો એ ખરાબ વસ્તુ થશે એ ખરેખર સરકારે નોંધ લેવી જરૂરી છે એટલે હિંસા પણ થઈ શકે છે જો આજ પ્રકારે કોઈ પણ નિરાકરણ ન આવ્યું તો કારણ કે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અનેક આગેવાનોને નજરકેદ પણ કરવામાં આવી રહ્યા છે પોલીસ દમનની પણ તૈયારીઓ જે દર્શાવવામાં આવી રહી છે જેને ક્ષત્રિય સમાજમાં રોજ સતત વકરતો જઈ રહ્યો છે